રાજકોટ જિલ્લાના ધોરાજીના ગામડાના વિસ્તારોના રસ્તાઓ બન્યા ઉબડખાબડ, લોકો પરેશાન થઈ રહ્યા છે. ધોરાજી તાલુકા વિકાસ અધિકારીને લોકોને પડતી હાલાકીને લઈ આરએનબી વિભાગ પંચાયતને જાણ કરી છે કે રસ્તા પર રીસર્ફિંગ કરવા માટે પણ ટીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. તાજેતરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓની હાલત કફોડી થઈ ગઈ છે. ધોરાજીથી ચીખલિયા સુધીનો માર્ગ પણ બિસ્માર બની ગયો છે. આ બાબતની જાણ ધોરાજી તાલુકા વિકાસ અધિકારીને થતાં તેઓ ધોરાજીના તાલુકા વિકાસ અધિકારી જયશ્રીબેન દેસાઈએ લોકોને પડતી હાલાકીને લઈને આરએનબી પંચાયત વિભાગને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. અને જયશ્રીબેન દેસાઈનું કહેવું છે કે જે રસ્તાઓ બિસ્માર છે તે આરએનબી હસ્તક પંચાયતના હોય કે સ્ટેટના હોય, અને જો કોઈ પણ રસ્તા ગામડાના હોય તો આ બાબતની ફરિયાદ હશે તો તેમનું નિરાકરણ લાવવા તાલુકા પંચાયત વિભાગ કચેરી સતર્ક છે, તેમ તેમણે જણાવ્યું હતું. આમ જે પણ રસ્તા રોડ ખરાબ થઈ ગયા તેના ફોટા પાડી અને ચેક ઉપર સુધી મોકલવામાં આવે, ટીડીઓને જાણ કરવામાં આવે. જે તે ગામડાના રસ્તાઓ ખરાબ થઈ ગયા તે તમામ ગામડાના લોકો દ્વારા અથવા પંચાયત દ્વારા, સદસ્યો દ્વારા, જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવશે તો તેનું નિરાકરણ લાવવામાં આવશે અને તે વિભાગ માટે સતર્ક છે. રોડ અને રસ્તા પાણી માટે તાલુકા વિકાસ અધિકારી સક્ષમ હોવાનું અને તેઓ રસ્તાને રિપેરિંગ કરવા માટે તાત્કાલિક અસરથી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે, તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું. આમ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જે રસ્તાઓ ઉસબડખાબડ બિસ્માર બન્યા છે, લોકો પરેશાની વેઠી રહ્યા છે, ત્યારે આ રસ્તાઓને ટીડીઓ દ્વારા માર્ગ અને મકાન વિભાગ, પંચાયત વિભાગ અને સ્ટેટ વિભાગને જાણ કરી દેવામાં આવી છે કે સર્ફિંગ કરવામાં આવે રસ્તા પર, તાત્કાલિક અસરથી તેનું નિરાકરણ લાવવા માટે આ વિભાગ હાલ ધોરાજી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના દરેક રસ્તા પર હાલમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી, પરંતુ જે પ્રશ્નો છે એ આરએનબી વિભાગ હસ્તકના છે, સ્ટેટ પંચાયતના, જેનું સોલ્યુશન જે તે વિભાગ કરી રહ્યા છે. તેમજ ચોમાસાની સિઝન દરમિયાન આ રીતે જો રોડ રસ્તાના જે બી પ્રશ્નો ઉપસ્થિત થશે એની તકેદારી માટે અમારું જે તાલુકા પંચાયત વહીવટી તંત્રનું ગ્રુપ છે એ અત્યારે હાલ સક્રિય છે.